હવામાન વિભાગે ગઈકાલે સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી હતી. આજે ગોંડલમાં 5 ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 2 ઇંચ વરસાદ પડતા અડધું રાજકોટ પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભારે વરસાદની સંભાવનાને લઈ રાજ્યના વિવિધ વિસ્તારોમાં કુલ 8 એનડીઆરએફની ટીમો રવાના થઈ છે. મહારાષ્ટ્ર ઉપરાંત બિહારમાં પણ પૂરની સ્થિતિ છે. બિહારમાં 11 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. અમદાવાદની ઝાયડસ કેડિલા નામની ફાર્મા કંપનીએ 12 થી 18 વર્ષની વયના બાળકો માટેની કોરોના વેક્સિન શોધી લીધી છે, જેનું ટ્રાયલ પણ સફળ રહ્યું છે. આ વેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરીની કાર્યવાહી થઈ રહી છે. દરમિયાન સપ્ટેમ્બર મહિનામાં બાળકોનું વેક્સિનેશન શરૂ થઈ જશે તેવા અહેવાલ છે. જામનગરમાં ખોજા નાકા વિસ્તારમાં એક મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક આગ પર કાબૂ મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી. ગુજરાતનું પ્રથમ સાંજ દૈનિક નોબત લાવ્યું છે વર્ષ 2021-22ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના. એ, બી અને સી 3 યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો 2 લકી ડ્રોનો લાભ. અને હા, આ વર્ષે દરેક યોજનામાં એક ગેરંટેડ ગિફ્ટ પણ છે. આને જ કહેવાય સોનામાં સુગંધ. આજે જામનગરમાં આમ આદમી પાર્ટી દ્વારા પેટ્રોલ ડીઝલની સતત વધતી કિંમતના મુદ્દે રેલી કાઢવામાં આવી હતી. મોંઘવારી મુદ્દે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આજે જામનગર શહેરના વિવિધ ધર્મસ્થાનો તથા ગુરુસ્થાનોએ ગુરુ પૂર્ણિમાની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. શ્રી મોટી હવેલી જામનગરના શ્રી વલ્લભરાયજી મહોદય, શ્રી ખીજડા મંદિરના આચાર્ય 108 શ્રી કૃષ્ણવણીજી મહારાજ, શ્રી આણદા બાવા સેવા સંસ્થાના મહંત દેવીપ્રસાદ મહારાજ વગેરે ગુરુમૂર્તિઓએ ભક્તોને આશીષ પાઠવ્યા હતા. આ ઉપરાંત શ્રી શિરડી સાંઈબાબા મંદિર, શ્રી બાલા હનુમાન મંદિર, શ્રી કબીર આશ્રમ વગેરે ધર્મસ્થાનોએ પણ ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. સર્વે વૈષ્ણવજનો, સર્વે સજ્જનોને આપણા ભારતીય સંસ્કૃતિનો ગુરુ પર્વ ગુરુ પૂર્ણિમાની બધાઈ. શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે મહર્ષિ વેદવ્યાસ એ આદિ ગુરુ છે. આપનો જન્મ, આપનું પ્રાગટ્ય, આપની સ્થિતિ આજના દિવસે માનવામાં આવે છે. એટલે સંપ્રદાયનો પ્રારંભ, સંપ્રદાયની પરંપરાઓનો પ્રારંભ એ મહર્ષિ વેદવ્યાસ ભગવાન શ્રી કૃષ્ણથી પ્રારંભ થયો. અને આજ વ્યાસ પૂર્ણિમા એટલે કે મહર્ષિ વેદવ્યાસજીનો પ્રાગટ્ય દિવસ હોવાથી સર્વે સાંપ્રદાયિક ગુરુ, સંતો, મહંતો એ બધાને તત્તત સંપ્રદાય, તત્તત પંથના લોકો વ્યાસ સ્વરૂપે માની અને આપણા શાસ્ત્રો બતાવે છે કે અભિવાદન જે કરે, અભિવાદનશીલસ્ય નિત્યમ વૃદ્ધોપસેવિનઃ ચત્વારિ તસ્ય વર્ધંતે આયુર્વિદ્યા યશોબલમ. આપણે જ્યારે જે પૂજનીય છે એને પગે લાગીએ તો આયુ એટલે ઉંમર, વિદ્યા એટલે જ્ઞાન, યશ એટલે કીર્તિ અને બલ એટલે શક્તિ. આ 4 વસ્તુઓ એની વધે છે. તો આ ગુરુ પર્વ છે અને ગુરુ પર્વમાં અભિવાદન કરવાથી આપણા સર્વ કાર્યો સિદ્ધ થાય છે. આ પર્વ સમસ્ત લોકોએ, સમસ્ત ભક્તજનોએ, ધાર્મિક લોકોએ મનાવવું જોઈએ. આપણે બધા આ પર્વમાં પ્રભુને એ જ વિનંતી કરીએ કે ભગવત કૃપાથી સર્વ વિશ્વમાં સુખ શાંતિ પ્રવર્તે, લોકો સ્વસ્થ બને અને આનંદપૂર્વક ધાર્મિક જીવનનો નિર્વાહ કરે. ધન્યવાદ.